મોહનગામી ડેલી રાશિફળની ગુજરાતી. આજનું રાશિફળ 24 જુલાઈ 2024. મેષ રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ. જાણો તમારો દિવસે કેવો રહેશે. તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો, અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે. આજે મેષ રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ. જાણો તમારો દિવસે કેવો રહેશે. ગ્રહો અને નક્ષત્રના ફેરફારને કારણે પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે તમારો દિવસ કેવો રહેશે જાણો આજના રાશિફળમાં. આજે મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ રહેવાનો છે. જ્યારે વૃશ્ચિક અને કર્ક રાશિના જાતકોને આજે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. મેષ રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે તમારામાં ધાર્મિક ભાવના જાગશે. રોજિંદા કામમાંથી સમય કાઢી પૂજા પાઠ ધાર્મિક યાત્રામાં હાજર રહેશો. પરોપકારની લાગણી પણ હશે. આજે કાર્યક્ષેત્રમાં વધુ ધંધો નહીં થાય, તેથી આપવા લેવાની નીતિ અપનાવશો, તેનાથી તરત ફાયદો થશે, પરંતુ પાછળથી પસ્તાવો કરવો પડશે. સહકર્મીઓ અથવા કોઈ બહારના વ્યક્તિ સાથે વાદ વિવાદ થશે. બિનજરૂરી વિવાદોથી બચો, નહીં તો તમારા હિતને આગળ ધપાવવું મુશ્કેલ બનશે. ઘરમાં માનસિક શાંતિ રહેશે. સંબંધીઓ કોઈ કામ કહેવા માટે ગુસ્સે થશે. આજે સ્વાસ્થ્યમાં સ્થિરતા રહેશે. આજે ભાગ્ય 93% તમારા પક્ષમાં રહેશે. ગાયોને ગોળ ખવડાવો. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે તમારે સ્વાસ્થ્ય અને અન્ય ઘરેલું સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. દિવસની શરૂઆત અને અંત સિવાય બાકીનો સમય માનસિક મૂંઝવણમાં રહેશે. નોકરી કે ધંધામાં સફળતા આવશે અને જશે. આજે તમે જે કામ કરવાથી ભાગી રહ્યા છો તે સંજોગોને કારણે કરવું પડશે. તમારે પૈસા મેળવવા માટે કોઈની ખુશામત કરવી પડશે, તે પછી પણ પરિણામ આશાસ્પદ નહીં હોય. સાંજથી મૂંઝવણો ઓછી થવા લાગશે. મહત્વપૂર્ણ કામ આવતીકાલ સુધી સ્થગિત કરવાનો પ્રયાસ કરો. એકબીજાને મદદ કરીને જ પરિવારમાં સંપ બનાવી શકાય છે. કઠોર વાણી અને પ્રવાસ ટાળો. આજે ભાગ્ય 64% તમારા પક્ષમાં રહેશે. હનુમાનજીને સિંદૂર ચઢાવો. ત્રણ મિથુન રાશિના જાતકોના અક્ષર ક, છ અને ઘ. મિથુન રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજનો દિવસ વ્યસ્તતા ભર્યો રહેશે. તમે જે કામથી લાભની આશા રાખતા હો તે સિવાય અન્ય કોઈ પણ કાર્ય તમને લાભ આપશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો, નહીં તો લાભથી વંચિત રહેશો. થોડા સમય માટે વેપારી વર્ગ નિરાશામાં ખોટ કરવાનો વિચાર મનમાં લાવશે, પરંતુ ધીરજ રાખો. જો સાંજના સમયે પરિસ્થિતિ બદલાય તો વધુ નફો મળી શકે છે. મહિલાઓના વિચારો દરેક ક્ષણે બદલાતા રહેશે, જેના કારણે કાર્યની સફળતા શંકાસ્પદ રહેશે. નોકરિયાત લોકોને તેમની મહેનતનું ફળ ચોક્કસ રૂપે કોઈને કોઈ સ્વરૂપે મળશે. સ્વાસ્થ્ય થોડા સમય માટે અવ્યવસ્થિત રહેશે. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. કર્ક રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે મોટાભાગનો સમય બેદરકારી ભર્યો રહેશે. સવારમાં પ્રવાસનો પ્લાન બનશે, પરંતુ અચાનક કેન્સલ થઈ શકે છે. આજે તમારે તમારી ઈચ્છાઓ છોડી દેવી જોઈએ અને તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પૂરી કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ, નહીંતર મુશ્કેલી આવી શકે છે. મહેનત ઈચ્છાઓ કરતાં ઓછી હશે. ધ્યાનમાં રાખો કે આજની મહેનત આવતીકાલે એક યા બીજી રીતે પ્રગતિનું પરિબળ બનશે. કાર્યસ્થળમાં મોટાભાગના કાર્યો બૌદ્ધિક પ્રયત્નો વિના પૂર્ણ થશે. ઉતાવળમાં કોઈને પૈસા સંબંધિત વચનો ના આપો અને ભૂલથી પણ આજે ઉધાર ના આપો, નહીં તો તમે ચોક્કસ ડૂબી જશો. સ્વાસ્થ્યમાં તાજગી રહેશે. લોભ ટાળો. સમય પોતે નફાકારક બની ગયો છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. સિંહ રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજનો દિવસ શક્યતાઓ પર કેન્દ્રિત રહેશે. તમારી નજીકના લોકો તમારી બકવાસથી દૂર રહી શકે છે. આજે દિનચર્યાને સામાન્ય રાખવા માટે સમજદારી ભર્યા વર્તનની વધુ જરૂર છે. ખાસ કરીને વિજાતીય વ્યક્તિ સાથે વાત કરતી વખતે વધુ સાવધાની રાખો. લોકો તમારી ભૂલો પકડી લેશે, જે સમય આવવા પર તમને મુશ્કેલીમાં મૂકશે.
નાણાકીય લાભની સંભાવના આખો દિવસ રહેશે, પરંતુ પ્રાપ્તિ સમયે એક યા બીજી અડચણ આવશે. ખર્ચની સરખામણીમાં પૈસાની આવક ઓછી થશે. કોઈ પણ મોટું કામ પરિવારના સભ્યોની સલાહ લઈને જ કરો. શારીરિક નબળાઈનો અનુભવ થશે. આજે ભાગે 73% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચઢાવો. છ કન્યા રાશિના જાતકોના અક્ષર પ છ અને ન. કન્યા રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે તમારું ઉદાસી વર્તન હસતા માણસને પણ રડાવી દેશે. સ્વભાવમાં જડતા અને અસભ્યતા માત્ર પરસ્પર સંબંધોને બગાડશે જ નહીં, પરંતુ પૈસા સંબંધિત સમસ્યાઓ પણ વધારશે. જે વ્યક્તિ પહેલા તમારી મદદ કરવા તૈયાર હતી તે અચાનક જ દૂર થઈ જશે. કાર્યક્ષેત્રમાં પણ પૈસાની અછતને કારણે મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહેશે. લેનારાઓને વધારાની મુશ્કેલી પડશે. આજે તમારું મન જલ્દી જ સરળ અને સદાચારી કાર્યો છોડીને અનિયંત્રિત વૃત્તિઓ તરફ આકર્ષિત થશે. નોકરિયાત લોકો કોઈ નાની બાબત પર સહકર્મી અથવા અન્ય વ્યક્તિ સાથે ફસાઈ જશે. તેમના વર્તનમાં નરમાઈ રાખો, નહીંતર માન ગુમાવવાની પ્રબળ સંભાવના છે. સ્વાસ્થ્યમાં થોડી વિકૃતિઓ રહેશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. તુલા રાશિના જાતકોના અક્ષર પ્ર અને ત. તુલા રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે તમે તમારા અસંતોષકારક વર્તનથી બગાડશો. સંજોગો મોટા ભાગે તમારા નિર્ણયની વિરુદ્ધ હશે. તમારા કાર્યને પૂર્ણ કરવાની કળાથી તમે તમારી જરૂરિયાત મુજબ નફો મેળવશો, પરંતુ આજે કોઈ પણ પ્રકારની ખુશી તમને સંતોષ નહીં આપે. કામ અને ધંધાની ગૂંચવણોના કારણે તમે માનસિક રીતે ચિડાઈ જશો. એકની ભૂલના ગુસ્સાને કારણે માન સન્માનમાં ઘટાડો થશે. આજે તમારી વૃત્તિ બેસીને કામ કરવાની રહેશે, પરંતુ જો તમે પૈસા મેળવવા માંગો છો તો તમારે સખત મહેનત કરવી પડશે, તો જ તમે આવતીકાલથી તેનો ફાયદો ઉઠાવી શકશો. જૂની વાતો યાદ રાખવાથી તમે માનસિક રીતે પરેશાન રહેશો અને દોષની લાગણી અનુભવશો. આજે ભાગ્ય 83% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની માળાનો 108 વાર જાપ કરો. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આ દિવસે તમે તમારી મહેનતનું ફળ ન મળવાથી ગુસ્સે થશો. દિવસનો પહેલો ભાગ શાંતિથી પસાર થશે, પરંતુ તે પછી દિવસ નિરર્થક દોડધામથી ભરેલો રહેશે. અનિચ્છનીય કાર્યોમાં સમયનો વ્યય થશે. આજે તમારા મનમાં અહંકારની ભાવનાને કારણે તમે કોઈનું માર્ગદર્શન નહીં લેશો. જ્યારે પણ નોકરી ધંધામાં લાભ થવાની સંભાવના છે ત્યારે જ થોડી પરેશાની થશે. આજે ઉધાર આપવાના વ્યવહારને સીમિત રાખો, નહીં તો તમે પૈસા સંબંધિત ગૂંચવણોમાં ફસાઈ જશો. આર્થિક કારણોસર પરિવારમાં કોઈ સાથે અણબનાવ થઈ શકે છે. સ્ત્રીઓએ જરૂર હોય ત્યારે જ બોલવું જોઈએ. રક્તપિત્ત દોષથી સ્વાસ્થ્ય પ્રભાવિત થશે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન કરાવો. ધનરાશિના જાતકોના અક્ષર ભદ્ર ફ અને ન. ધનરાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે તમે શુભ પ્રસંગને લઈને ઉત્સાહિત રહેશો, પરંતુ આજે તમારા પોતાના કામકાજને ધ્યાનમાં રાખો. જો તમે ક્યાંક સાંભળેલી વાતો પર ધ્યાન આપશો તો તમને ચોક્કસથી કોઈ યા બીજા તરફથી ઊંઘ મળશે. આજે પ્રયત્નોની કમી હોવા છતાં પૈસા મેળવવાની તકો આવશે, પરંતુ તમારા પ્રયત્નો અનૈતિક રીતે પૈસા કમાવવા માટે વધુ રહેશે. કોઈ પણ રીતે તે ચોક્કસપણે નફો આપશે, પછી ભલે મુશ્કેલી આવે. નોકરિયાત લોકોએ અધિકારી વર્તી સાવધાન રહેવું જોઈએ. નાની ભૂલ પણ માફ કરવા યોગ્ય નથી. તમારે મધ્યરાત્રિ પછી દોડવું પડશે, પરંતુ પરિણામ વિપરીત આવશે. સાંજનો સમય મનોરંજક મનોરંજનમાં પસાર કરવાનું પસંદ કરશો. તમે ઘરે ઘણું સાંભળ્યું હશે. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. મકર રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજે પણ સાંજ સુધી પરિસ્થિતિ મુશ્કેલ રહેશે અને તે પછી જ તમે થોડી રાહત અનુભવશો. દિવસની શરૂઆત બેચેનીથી ભરેલી રહેશે. નુકસાનના ભયને કારણે તમને કોઈ કામ ઝડપથી કરવાનું મન નહીં થાય. એક યા બીજી સમસ્યા ઘરમાં રહેશે. આજે નોકરી ધંધામાં જોખમ લેવાનું ટાળો. સંતુષ્ટ વલણ અપનાવો, તમે મોટું નુકસાન ટાળશો. સાથીઓ આગળથી મૈત્રીપૂર્ણ રહેશે, પરંતુ પાછળથી ગડબડ કરી શકે છે. પૈસાની ઈચ્છા સામાન્ય રહેશે, તેમ છતાં ઉધાર લેવાને કારણે તે હાથમાં અટકશે નહીં. વધુ ચિંતા કરવાનું ટાળો. આવતીકાલથી પરિસ્થિતિ અનુકૂળ થવા લાગશે. પારિવારિક સંબંધોમાં અચાનક દુઃખદ ઘટના બનવાની સંભાવના છે.
સ્વાસ્થ્યમાં નરમાશ રહે છે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહે છે. દરરોજ સંકટનાશક ગણેશ સ્તોત્ર નો પાઠ કરો. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ શ અને શ. કુંભ રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપશે. ક્યારેક પ્રસન્નતા રહેશે તો ક્યારેક ઉત્સાહનો અભાવ રહેશે. વેપારી વર્ગ આજે સવારથી જ પૈસાની વસૂલાતને લઈને ચિંતિત રહેશે. જબરદસ્તીથી બચો, નહીંતર કોઈ નવી સમસ્યા ઊભી થઈ શકે છે. નોકરી ધંધામાં આજે મંદીનો સામનો કરવો પડશે. પૂર્વ આયોજિત કાર્યોથી ઓછો લાભ થશે. કાર્ય વિસ્તરણ યોજનાને હાલ પૂરતું મુલતવી રાખો, તેમજ રોકાણ કરવાનું ટાળો. વધુ નુકસાન થવાની સંભાવના છે. પરિવારમાં કોઈના અસંસ્કારી વર્તનને કારણે અચાનક શાંત વાતાવરણ ખલેલ પહોંચશે અને પરિવારના સભ્યોમાં સમજદારી ભર્યું વર્તન અપનાવવામાં ધીરજનો અભાવ રહેશે. સાંજ પછી સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. મીન રાશિના જાતકોના અક્ષર દ છ ઝ અને થ. મીન રાશિના જાતકોને ગણેશજી કહે છે કે આ દિવસે નકામી પ્રવૃત્તિઓમાં સમય વેડફાશે, જેના કારણે તમે તમારા મુખ્ય ઉદ્દેશ્યથી ભટકી જશો. આજે ઘરના વડીલો અથવા વરિષ્ઠ નાગરિકોની સલાહને અવગણશો નહીં તો પછીથી પસ્તાવો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં ધંધામાં ઉતાર ચઢાવ આવશે, પરંતુ તેમ છતાં ભાગ્યના સહયોગથી અન્ય પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ લાભની તકો મળશે. પરંતુ ધ્યાન રાખો કે લાલચના કારણે હાથમાંથી પણ નીકળી શકે છે. સહકાર્યકરો સ્વાર્થથી મધુર વર્તન કરશે અને પરિપૂર્ણતા પછી વર્તનમાં ફેરફાર જોઈને જ કોઈને મદદ કરશે. પરિવારના સભ્યો તમારી ઉદ્ધત નીતિથી નારાજ થશે. માથાનો દુખાવો અથવા સ્નાયુઓ જકડાઈ જશે. આજે ભાગ્ય 94% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. હર હર મહાદેવ.